નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી જાદુ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે વીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયો ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ વીસ સપ્ટેમ્બર બીજા ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ભારતમાં પ્રથમ રોગાણુરોધી પ્રતિરોધ હબ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો તો આ હબ સ્થા સ્થાપિત કરવામાં આવ્યું છે કોલકાતા ખાતે પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી સેવા સંકલ્પ હેલ્પલાઇન ડબલ વન ડબલ ઝીરો લોન્ચ કરી

તો તે પૂરા થયા છે સાહીઠ વર્ષ પંદર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ દૂરદર્શનની સ્થાપનાને સાહીઠ વર્ષ પૂરા થયા છે આ અવસર પર એક વિશેષ ડિઝાઇનયુક્ત ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવી છે પ્રશ્ન ચાર હાલમાં જ ભારતે આઈઆઈટીમાં કેટલા વિદ્યાર્થીઓને પીએચડી ફેલોશિપની ફંડિંગ શરૂ કરી તો તે છે એક હજાર વિદ્યાર્થીઓ કે જેને ભારતે પીએચડી માટેની ફેલોશીપનું ફંડિંગ શરૂ કર્યું છે આ યોજના માટે ત્રણસો કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન પાંચ પાકિસ્તાન કયા વર્ષ સુધીમાં ચીનની મદદથી પોતાનો પ્રથમ યાત્રી મોકલશે તો તે છે બે હજાર બાવીસ સુધીમાં પોતાના દેશનો પ્રથમ અંતરિક્ષ યાત્રી અવકાશમાં મોકલશે ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચરણ છે રેનબિબી પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચરણ છે પાકિસ્તાની રૂપી પ્રશ્ન છ હાલમાં જ ક્યા દેશના પ્રધાનમંત્રીને ડોક્ટર કલામ સ્મૃતિ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો તો તે છે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી કે જેના પુરસ્કાર આપવામાં આવ્યું છે બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના ચલણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન સાત પાંચમા આંતરરાષ્ટ્રીય રામાયણ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું આ આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન આઠ હાલમાં જ દક્ષિણ એશિયાના સૌથી ઊંચા ટાવરનું અનાવરણ કયા દેશમાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે શ્રીલંકા દેશમાં આ ટાવર શ્રીલંકાના કોલંબો શહેરમાં બનાવવામાં આવ્યો છે શ્રીલંકા પાટનગર જયવર્ધનપુરા કોટે અને કોલંબો રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંધે અને ચરણ છે શ્રીલંકન રૂપી પ્રશ્ન નવ હાલમાં જ કેરળ રાજ્ય સરકારે કેન્સર દેખભાળ માટે કયા દેશ સાથે સમજૂતી કરી તો તેણે કરી છે માલદીવ સાથે સમજૂતી કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન માલદીવ પાટકર માલે રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલી અને ચલણ છે માલદીવિયન રૂફિયા પ્રશ્ન દસ હાલમાં જ બાંગ્લાદેશ અને કયા દેશના સિવિલ સૈનિકોએ ભારતમાં પ્રશિક્ષણ શરૂ કર્યું છે તો બાંગ્લાદેશ અને માલદીવ માલદીવ પાટનગર માલે રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલી અને ચલણ છે માલદીવિયન રૂફિયા બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને ચલણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન અગિયાર કઈ વ્યક્તિને રાષ્ટ્રીય મીડિયા રત્ન પુરસ્કાર બીજા ઓગણીસ માટે પસંદ કર્યા તો તે છે કૃપાશંકર પટેલ બિષ્ણુ પ્રશ્ન બાર હાલમાં જ ક્યા ભારતીય દુનિયાની સૌથી અઘરી મનાતી સ્પર્ધા જીતી તે છે મયંક વૈદ આ રેસ રોમન ટ્રાયથલોન છે જેમાં ચારસો ત્રેસઠ કિમીની આ રેસને પચાસ પોઈન્ટ ચોવીસ કલાકમાં પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવે છે મયંક વૈદ આ રેસ જીતનારા પ્રથમ એશિયન પણ બન્યા છે પ્રશ્ન તેર હાલમાં જ ડ્રગ જાગૃતતા પર પ્રથમ મહિલા મેરાથોન ક્યાં આયોજિત કરવામાં આવી તો તે આયોજિત કરવામાં આવી છે ઉધમપુર ડ્રગ જાગૃતતા માટે પ્રથમ મહિલા મેરાથોન ઉધમપુરમાં આયોજિત કરવામાં આવી હતી પ્રશ્ન ચૌદ હાલમાં જ રક્ષા સંબંધી સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવી આ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે જુએલ ઉરામનું ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન પંદર હાલમાં જ ફીફા અંડર સેવન્ટીન મહિલા વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ વીસની મેજબાની કયો દેશ કરશે તો આ મેજબાની કરશે ભારત દેશ થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ